પાટણ સ્થિત શ્રી એમએન હાઈસ્કૂલ ખાતે વિજય દિવસની ઉજવણી નિમિત્તે સુંદર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ શહેરની કનસલા દરવાજા ખાતે આવેલ એમએન હાઈસ્કૂલમાં ભારતે 16 ડિસેમ્બર 1971ના દિવસે પાકિસ્તાનને પરાજિત કરી નવા બાંગ્લાદેશની સ્થાપના કરાવી હતી. તે ઇતિહાસ અને યુદ્ધની વીરતા વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે હેતુથી વક્તા શ્રી ભરતભાઈ ચૌધરીએ બૌદ્ધિક આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું હતું કે 1971ના આજના દિને ઢાકાના રામન્ના મેદાનમાં પાકિસ્તાનના 93,000 સૈનિકોએ શરણાગતિ સ્વીકારી હતી, જે દુનિયામાં યુદ્ધના ઇતિહાસમાં લેનિનગાર્ડ પછીની બીજી મોટી શરણાગતિ હતી. તે વખતે અમેરિકા જેવા દેશના કહેવા છતાં ભારતે પૂર્વ પાકિસ્તાનના 7 કરોડ લોકોના માનવ અધિકાર માટે આ લડાઈ લડી અલગ દેશ બાંગ્લાદેશનો જન્મ કરાવ્યો. તે વખતે પૂર્વ પાકિસ્તાનમાં લોકશાહીથી જીતેલા સરકારને પણ અમાન્ય ગણતા ભારતે માનવ અધિકાર અપાવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય ધનરાજભાઈ ઠક્કર, સીમા જાગરણ મંચના અધ્યક્ષ પારસભાઈ ઠક્કર, દિલીપભાઈ ઠક્કર, મહામંત્રી શ્રી કિરણભાઈ દેસાઈ, મંત્રી શ્રી નીરવભાઈ દવે, જિલ્લા કાર્યકારી સભ્ય અતુલભાઈ સહિત શાળા પરિવારના શિક્ષકો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે જે વિજય દિવસની આજે આપણે વાત કરવાની છે એ આઝાદ ભારતના પ્રથમ વિજયની વાત છે. વાત ભારત અને જે પૂર્વ પાકિસ્તાન કહેવાય છે, પૂર્વ પાકિસ્તાનને ભારતે કેવી રીતે એક અલગ દેશ બનાવી અને વિજય અપાવ્યો એની વાત કરવાની છે. જ્યારે જ્યારે પણ ધર્મની વાત આવે છે ત્યારે આમાંથી કેટલા લોકો, એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મ થશે, પાપ વધશે, આ પાપનો નાશ કરવા માટે થઈ અને હું અવતાર ધારણ કરીશ. અવતાર એટલે ગમે તે સ્વરૂપે ધારણ કરી શકે છે ભગવાન. ભગવાન કૃષ્ણએ સ્વયં ત્રેતા યુગમાં મહાભારત જે આપણે જોયું ત્યારે ધર્મની સ્થાપના માટે પાંડવોના પક્ષે એમના સારથી બનીને પણ આખું જે મૂળ જે ધર્મ સંસ્કૃતિનો નાશ થતો હતો એને અટકાવ્યો હતો. સતયુગમાં ભગવાન રામ થઈ ગયા, એવી જ રીતે આપણા દશાવતાર ભગવાનોએ પણ જે કલ્પના છે આપણી કે જ્યારે જ્યારે પૃથ્વી ઉપર આ પ્રકારેનું પાપ વધે છે ત્યારે એ જન્મ લે છે. આ પૃથ્વી ઉપર આજ એક સંસ્કૃતિ એવી છે કે જે પ્રકૃતિનું જતન કરે છે, પ્રાણીઓની ચિંતા કરે છે. તો માનવ તો એક ખૂબ મોટી વસ્તુ થઈ ગઈ અને માનવ અધિકારો આ સંસ્કૃતિને શીખવાડવાની કોઈની જરૂર હોતી નથી. અત્યારે વાત ચાલે છે ને કે ભાઈ માનવ અધિકારોનું હનન થાય છે, માનવ અધિકારોનું આ થાય છે. આપણે તો સવારે જ્યારે ઉઠીએ છીએ ત્યારે જ્યારે મમ્મી ઉઠીને આંગણું સાફ કરે ને એ પછી તમે જોતા હશો તો એક વાટકી પક્ષીઓ માટે પણ ચણ નાખવા જતી હોય છે. બધાના ઘરેથી ચણ નંખાય છે ને. જ્યારે રોટલી બનાવે મમ્મી તો પહેલી રોટલી કોના માટે બનાવે છે? કૂતરા માટે. તો આપણે કૂતરાની પણ ચિંતા કરીએ છીએ. આપણે જમીને, આપણા પિતા જમીને ઊભા થાય છે ત્યારે એક રોટલી ગાયને પણ દાન આપીએ છીએ. એટલે જ્યારે આપણે પશુ પક્ષી પ્રકૃતિની પણ આટલી ચિંતા કરતા હોઈએ ત્યારે આપણા પાડોશી ભાઈઓ મુશ્કેલીમાં હોય અને એ મુશ્કેલીમાંથી આપણે એમને જોઈ શકવાનું જે કામ છે એ જોઈ શકતા નથી મુશ્કેલીઓ. અને એટલા જ માટે ભારતે આ યુદ્ધ લડ્યું હતું. ભારતે ભારત માટે નહીં પરંતુ પૂર્વ જે પાકિસ્તાન કહેવાય એ પૂર્વ પાકિસ્તાનમાં યાતના ભોગવી રહેલા 7 કરોડ જે આજે આખું ભારત એ વિજય દિવસની ઉજવણી કરી રહ્યું છે, તો વિજય દિવસનું જે મહત્વ છે એ બાળકોમાં જાગૃત થાય, નાગરિકો સારા નાગરિકો બને એની માટે આજે સીમા જાગરણ મંચ દ્વારા શેઠ એમએન હાઈસ્કૂલમાં વિજય દિવસ વિશેનું એક કાર્યક્રમ રાખેલ, તેમાં આપણા જે વીર સૈનિકો જવાનો હતા એમનું જે પરાક્રમ કરેલું એના વિશે વિસ્તૃત માહિતી વક્તા શ્રી ભરતભાઈ ચૌધરીએ આપેલ. બાળકો એ આપણા દેશનું ભવિષ્ય છે અને સીમા જાગરણના માધ્યમના મંચથી અમે એવો પ્રયત્ન કરીએ છીએ કે ભારતની સેનાનું શૌર્ય એ દરેક વિદ્યાર્થી જાણે
અને જે વિવિધ દિવસોની ઉજવણી કરે છે તેની સાથે સાથે આ વિજય દિવસની પણ ઉજવણી કરે અને સમજીને ઉજવણી કરે કે આપણે કેટલી મોટી એ વિજય પ્રાપ્ત આપણી સેના દ્વારા કરવામાં આવેલી.